ભરૂચ શહેરી ડિવિઝન પોલીસે આઈપીએલ પર શારદા સત્તા બેટિંગનું પર્દાફાશ કરી એક આરોપીને 80,000થી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી અને એકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પોલીસ અધિક્ષક શ્રી કે પટેલના માર્ગદર્શનના આધારે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી યુ ગઢડિયા દ્વારા સૂચનાઓ તથા માર્ગદર્શનના આધારે ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા તેમજ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ, જે આધારે પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફની ટીમો પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ તથા પંકજભાઈને સંયુક્ત બાતમી મળેલ કે ગોદી રોડ ઉપર આવેલ રોશન ટેલર નામની દુકાનની પાસે એક લીલા કલરના પઠાણી કપડાં પહેરેલ ઇસમ ટીવીએસ મોપેડ ઉપર બેસેલ છે અને હાલમાં ચાલી રહેલ આઈપીએલ ક્રિકેટની મેચમાં ચિઠ્ઠીઓ નાખી તથા મોબાઈલ ફોન ઉપર અન્ય વ્યક્તિઓ સાથે મોબાઈલમાં સટ્ટા બેટિંગનો જુગાર રમી રમાડે છે અને હાલમાં ચાલી રહેલ મુંબઈ ઇન્ડિયન્સ તથા લખનૌ સુપર જાયન્ટ વચ્ચેની મેચમાં પૈસા વડે હાર જીતનો ક્રિકેટ સટ્ટો તેના મળતિયા માણસો સાથે લગાડેલ હોય તેવી બાતમીના આધારે ગોદી રોડ ઉપર આવેલ રોશન ટેલર નામની દુકાનની પાસે આવેલ રોડ ઉપરથી ક્રિકેટ સટ્ટો રમી રમાડતા કસક માછીવાડના સોહેલ રાણાને મોપેડ સહિત કુલ કિંમત રૂપિયા 80,500ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.